રિલાયન્સ કંપની દ્વારા કરોડો લીટર પાણી લઈ જવાનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે. આજે વડોદરાની જનતાને પીવાનું શુદ્ધ પાણી નથી મળી રહ્યું છે, ત્યારે વડોદરાથી બીજા વિસ્તારના ઉદ્યોગો ચલાવવા આ કંપનીને કોણે પરમિશન આપી, આ એક મોટો સવાલ છે. આવી જ રીતે જો બધા જ ઉદ્યોગો વાળા સારા પાણીનો ઉપયોગ કરતા રહેશે તો ભવિષ્યમાં પીવાનું પાણી બચશે કે નહીં તે પણ મોટો સવાલ ઊભો છે. વડોદરા જિલ્લામાં કેમિકલ કંપનીઓના પાપે પીવાના પાણી શુદ્ધ રહ્યા નથી, જેથી પાતાળના પાણી દૂષિત હોવાના લીધે આવા દૂષિત પાણી કંપનીઓમાં વાપરતા વાયક રહ્યા નથી, જેથી હવે કંપનીઓની નજર નદીઓના પાણી ઉપર મંડાઈ રહી છે, જેથી રિલાયન્સ કંપનીએ રોકવામાં નહીં આવે તો વડોદરાની જનતાનો આ મહીસાગર નદી ઉપર અધિકાર છીનવાઈ જશે, જેથી તાત્કાલિક ધોરણે આ ગેરકાયદેસર પાણી લઈ જતા કંપનીને રોકવાની અપીલ પર્યાવરણ બચાવો જમીન બચાવો સમિતિના અધ્યક્ષ દીપકસિંહ વીરપુરા દ્વારા કરવામાં આવી છે, જેઓ આ વિશે કલેક્ટર શ્રી તથા બીજા અધિકારીઓને લેખિતમાં ફરિયાદ કરી છે. ભૈયા, ગાડી ભરેલી છે, પાણી ભરેલી છે, કાં જાય છે? અભી ગાડી પણ લઈ જાય. દહેજ કેટલા ટન આતા પાણી? 35 ટન.